ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોઈશું એસપી થ્રી ડી હાઈબ્રી ડાયજેસન એસપી થ્રીડી મતલબ કે એક એસ ઓર્બિટલ ત્રણ પી અને એક ડી કુલ પાંચ ઓર્બિટલ ભેગી થઈ અને જો ઓવરલેપ થાય અને જે શેપ રચે એંગલ બનાવે એને શું કહી શકશો તમે એસપી થ્રી ડી હાઈબ્રી ડાયજેશન તો શું કહેવા માંગે છે કે ધ ઓર્બિટલ એસ પીએક્સ પી વાય પીઝેડ એન્ડ ડીઝેડ સ્ક્વેર

ટુ ઇચ અધર વાયર ધ રેસ્ટ ઓફ થ્રી આર એક્સિયલ ટુ ધેમ ધોસ આર ઓર્બિટર એટ એ નાઇન્ટી એંગલ અને જે એક્સિયલ છે એ કેટલા છે નાઇન્ટી એન્ગલ ટુ ઇક્વાટોરિયલ એક્સિયલ અને ઇક્વાટોરિયલ બે વર્ડ આવ્યા હવે એક્સિયલ મતલબ શું એક્સિસ ઉપર હોય અને ઇક્વાટોરિયલનું મિનિંગ શું થાય સેજ આવું ત્રાસું હોય જેને એને શું કહી શકશો તમે ઇક્વાટોરિયલ આવી રીતે કોઈ આપેલું હોય ને ઇક્વાટોરિયલ અને એક્ઝેક્ટ એક્સિસ ઉપર એક્સ અને વાય આપેલું હોય તો એને શું કહેવાય એક્સિસ હવે આ બંને છે ઇક્વાટોરિયલ આને પણ શું કહી શકાય ઇક્વાટોરિયલ કહી શકાય એવી રીતે જે હોય એ સેપને તો અત્યારે આપણી પાસે કેવા છે તો કે ત્રણ ઓર્બિટર છે એને નાઇન્ટી ડિગ્રી અને બાકીની બે છે એ વન ટ્વેન્ટીએ એન્ગલ બનાવે છે અને કેવો શેપ આપે છે એસપી થ્રી ડી હાઇબ્રિડ ઓર્બિટલ આગળનામાં તમે જોયું ત્યારે એક જ પ્રકારના એંગલ હતા જ્યારે આમાં કેવા છે બંને અલગ અલગ કારણ કે એનો શેપ પણ કેવો છે થોડોક અલગ છે ટ્રાઇગોનલ બાય પિરામિડલ મતલબ કે વધારે ઓર્બિટલ કમ્બાઈન થાય તો વધારે એંગલ પણ હોઈ શકે શું કામ વધારે હોઈ શકે તો કે બધાના એટ્રેક્શન ફોર્સ કેવા હોય જુદા જુદા એક્સેલનું વધારે હોય ને ઇક્વાટોરિયલનું કેવું હોય ઓછું હોય આમાં જોવા જાઓ તમે તો આ કેવા છે આ બે અને આ એ ત્રણ કેવા છે એક્સીએલ અને આ બે કેવા છે ઇક્વાટોરિયલ તો આ બંનેના ફોર્સ કેવા હોય ઓછા હોય આ ત્રણના કેવા હશે વધારે ફોર્સ એટ્રેક્શન ફોર્સ હશે એક્ઝામ્પલ આવી પૂછે પીસીએલ સીએલ ફાઈવ તો એક્ઝામ્પલમાં આપણે જોવા જાય ત્યારે આપણને કંઈક આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે કે થ્રી પી થ્રી હવે શું કર કીધું થ્રી એસ થ્રી પી થ્રી પી વાય થ્રી પી ઝેડ ને થ્રી પી એક્સ જે છે એ તમારી પાસે ઓર્બિટલ છે એમાં કેટલા ઓર્બી ઇલેક્ટ્રોન છે ત્રણ હવે પીમાં એક ખાલી ઇલેક્ટ્રોન છે નહીં ખાલી ઓર્બિટલ નથી તો આપણે હવે એક્સાઇટેડ થશે ઇલેક્ટ્રોન એ ક્યાં જશે તો કે એમાં નહીં જઈ શકે કારણ કે એમાં ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન બધા પાસે એક એક છે તો એના પછીની ઓર્બિટલ કઈ આવે થ્રી તો આ એસનો ઇલેક્ટ્રોન સીધો ક્યાં જશે આમાં મતલબ કે આ ડૅવાળાને કન્સિડર ન કરો અત્યારે આ ડૅવાળા નહીં ગણવાના હું તમને ડ્રો કરીને બતાવું શું કીધું છે એસમાં કેટલી ઓર્બિટલ હોય એક ઓર્બિટર ડીની કેટલી હોય તો કે પાંચ બધામાં કેટલા ઇલેક્ટ્રોન છે એસમાં કેટલા છે બે પીમાં કેટલા છે ત્રણ હવે જેવો ઇલેક્ટ્રોન એક્સાઇટેડ ફાસે એટલે જોડીનો બનાવે ક્યારે એક્સાઇટેડ ઇલેક્ટ્રોન હંમેશા કેવો હોય એકલો હોય તો આમાં તો જગ્યા નથી ડી પીમાં તો ડી ઓર્બિટલ આપણે કન્સિડર કરવી જરૂરી છે કારણ કે ન હોય ત્યારે ઉપરની માં જાય આગળના બધામાં શું હતું કે પીમાં એકાદી ઓર્બિટલ ખાલી રહેતી હતી કાં બે ઓર્બિટલ ખાલી રહેતી હતી પણ અત્યારે આપણી પાસે પીની બધી જ ઓર્બિટલ ભરેલી હોવાથી આપણે એના પણ ઉપરની કક્ષક કઈ છે ડીવાળી તો જેઓ ઇલેક્ટ્રોનને એક્સાઇટેડ સ્ટેટમાં જાશે એટલે આ ઇલેક્ટ્રોન બે છે એનર્જી મેળવશે ને ક્યાં વયો સ્ટેટ લખેલું છે એક્સાઈટેડ સ્ટેટનું છે ને આ લખેલું છે એ દર્શાવેલું પણ છે હવે બધા પાસે કેટલી ઓર્બિટલ છે પાંચ છે પાંચ ઓર્બિટલમાં એક એક ઇલેક્ટ્રોન છે આપણે પૂર્ણ કરવો હોય તો તમને ક્લોરીન દેખાય છે ક્લોરીન હંમેશા કેવો હોય સીએલ માઇનસ વન તો માઇનસ એક ઇલેક્ટ્રોન આપી શકે આપણી પાસે કેટલા છે પાંચ તો એ કેટલા ઇલેક્ટ્રોન આપશે પાંચ ઇલેક્ટ્રોન આપી શકે તો પાંચ ઇલેક્ટ્રોન આપશે તો બધાય કેવા થઈ જશે જોડીમાં અને જોડી થઈ જાય એટલે બધી ઓર્બિટલ કેવી કહેવાય ઇક્વલ કહી શકાય પણ જે ઝેડની ઓર્બિટલ છે એ કેવી છે સોરી ડીની ઓર્બિટલ છે એ કેવી કીધી ડી જેડનો સ્ક્વેર કેવી રીતે ખબર પડી કે ડી જેડનો સ્ક્વેર જ છે જ્યારે તમે એનો સેફ કન્સિડર કરો ત્યારે આપણને ખબર પડી જાય કે એ ડે જે ડિસ છે કે એ ઇક્વાટોરિયલ છે કે કેવી રીતે ખબર પડે તો કે તમે ટીવાયમાં આવશો ત્યારે તમારે જે આવશે ચેપ્ટર એમાં વધારે ડિટેલમાં ખબર પડશે અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખવાનું કે ડી જેડ સ્ક્વેર અને ખાલી જેડ સ્ક્વેર હોય ત્યારે એને શું કહેવાય એક્સિયલ ઉપર હોય એવું કહી શકાય એની એનર્જી વધારે હોય ડીની ઓર્બિટલ કેટલી હોય પાંચ ડી એક્સ વાય ડી વાયઝેડ ડી જેડ એક્સ ડી સ્ક્વેર અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આટલી ઓર્બિટલ હોય એમાંથી આ ડી જેડ અને ડી એક્સ સ્ક્વેર વાળી વાય સ્ક્વેર વાળી સ્કવેર વાળી બધી કેવી છે એક્એલ અને સ્કવેર વિનાની છે એ કેવી છે પ્લેન ઉપર પ્લેન વાળી છે એ કેવી હશે ઓછી એનર્જી ને એક્સીએલ વાળીની એનર્જી કેવી હશે વધારે હશે બિકોઝ ઓફિસ રી હાઇબ્રિડાઇઝેશન ઓલ પીસીએલ બોન્ડ સીપીસીએલ બોન્ડ એંગલ આર નોટ ઇક્વલ મતલબ કે સીપીસીએલ બધાના સીએલ સાથેના બોન્ડ છે

કે સેફ છે એ ફિક્સ નથી શું કામ ફિક્સ નથી અહીંયા તમે જોવા જાઓ તો એક ડીની ઓર્બિટલ છે એક એસની અને એક પીની તો એસ અને પીની ઓર્બિટલમાં તો ઇલેક્ટ્રોન કેવા થઈ શકે સેમ થઈ જતા હતા કે એનું ઓવરલેપ થઈ અને એનો સેફ વ્યવસ્થિત આવતો હતો પણ અહીંયા તમને દેખાય છે એ એક્સિસ ઉપર છે એ કેવી છે એનો બોન્ડ કેવો છે સ્ટ્રોંગ છે જ્યારે એક્સિયલ ઉપર છે એનો બોન્ડ કેવો છે વીક છે એ નાની ઓર્બિટલ છે મતલબ એની એનર્જી ઓછી બતાવેલી છે અને જે એક્સિસ ઉપર છે એની એનર્જી કેવી છે વધારે મતલબ બધી બાજુ શું છે અહીંયા સીએલ સીએલ તો છે જ પાંચય બાજુ સોરી અહીંયા નહીં પાંચય બાજુ સીએલ તો છે જ પણ આની એનર્જી કેવી છે વધારે છે ને આની કેવી છે ઓછું એટ્રેક્શન ફોર્સ છે એક્સિસ ઉપરની વધારે અને પ્લેન ઉપરની ઓછી આ પ્લેન કહેવાય આ એક્સ આ વાય અને આ ઝેડ અને આ વચ્ચેની જે ઓર્બિટલ આવે એ બધી કેવી કહેવાય પ્લેનમાં કઈ શકાય કારણ કે આપણે આ એક્સ વાય જેડ ડ્રો કરી આવી રીતે તો આ એક્સિસ કહેવાય આ બધી અને વચ્ચે જે જગ્યા છે એને શું કહેવાય પ્લેન તો એવી રીતે એક્સિસ ઉપર આવી રીતે લોભ હોય એને એક્સીએલ કહેવાય અને આવી રીતે પ્લેનમાં હોય એને પ્લેન કહેવાય એક્સીએલ ઉપર વધારે એનર્જી પ્લેન ઉપર ઓછી એનર્જી શું કામ એવું થાય છે તો એનું પણ એક રીઝન છે એ તમારે જોવું હોય તો એનું રીઝન એ છે કે આ બંને અહીંયા સેન્ટર છે અને એક્ઝેક્ટ સામે કોઈ પણ સીએલ હશે ને વચ્ચે કેવો ચાર્જ છે પોઝિટિવ બંનેમાં એટ્રેક્શન ફોર્સ વધારે હશે જ્યારે આ કેવું છે ડાયરેક્શન ઇક્વાટોરિયલ કહી શકાય જેનું એટ્રેક્શન ફોર્સ વધારે હોતું નથી તો આપણે આજે શું જોયું પીસીએલ સીએલ ફાઇવનું અને એને કારણે આ બધા વચ્ચે એટ્રેક્શન ફોર્સ સરખું ન હોવાને કારણે શું થાય છે ક્યારેક એનર્જી આગા પાછી થઈ અને શું થઈ જાય છે કાં તો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે છે એટલે શું થઈ જાય પી ફોર પ્લસ અને કાં તો એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લે છે એટલે પી સીએલ સિક્સ ફોર હોય એને ઓક્ટાહાઇડ્રલ અને સિક્સ હોય એને સોરી ફોર હોય એને ટેટ્રાહાઇડ્રલ અને સિક્સ હોય એને ઓક્ટાહાઇડ્રલ કહી શકાય તો આવું શું કામ થાય છે કારણ કે બધાની એક્સિસ વચ્ચેનો બોન્ડ એટ્રેક્શન ફોર્સ સરખું નથી અમુકનું વધારે તો અમુકનું ઓછું એને કારણે આનું કેવું થઈ જાય છે ક્યારેક પીસીએલ ફોર પ્લસ અને ક્યારેક પીસીએલ સિક્સ માઇનસ પ્લસ શું કામ આવ્યું કારણ કે એને એક ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો છે માઇનસ કામ આવ્યું કારણ કે એને એક ઇલેક્ટ્રોન લીધો છે એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ વધી ગયો ને અહીંયા એક ઇલેક્ટ્રોનનો ચાર્જ વધ્યો ગયો તો કયો ચાર્જ વધી જાય ને વચ્ચે રહેલા પ્રોટોનનો એટલે એ પોઝિટિવ તો આજે આપણે અહીંયા પૂરું કરીશું કાલથી નવો ટોપિક ચાલુ કરીશું